તો જે પ્રકારે વાવાઝોડાની વાત કરી રહી છે જામનગરમાં સતત વાવાઝોડાની આગાહીને લઈને સાગર ખેડૂઓને દરિયામાં માછીમારી કરવાની મનાઈ ફરમાવી બેની બોટ ખાતે કુલ ત્રણસો પચાસ જેટલી બોટ માછીમારી કરે છે ત્યારે ચોમાસાની સિઝનથી લઈને છેલ્લા પાંચ મહિનાથી માછીમારીના વ્યવસાયથી વંચિત માછીમારો પણ હવે કંટાળી ચૂક્યા છે અને તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કથળી રહી છે એવા સમયે જ્યારે રાજ્ય સરકાર વાવાઝોડાની અસરથી કમોસમી વરસાદ અને માવઠા સાથે ખેડૂતોના પાક નુકશાનું વળતર આપી રહી છે તો એ જ વાવાઝોડાની અસરોને લઈને સતત દરિયો ન ખેડી રહેલા સાગર ખેડૂતોએ વળતર કેમ આપવામાં આવતું નથી એ પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે અને અહીંયા ટોટલ છે એમાંથી આ મહા અસરને લીધે અમે આ લોકોને એલાન કરાવેલ છે કે તમે ભાઈ પરત આવી જાઓ તો સાડા ત્રણસોમાંથી લગભગ બસો સા બસો સાઠ જેટલી બોટ પરત થઈ ગઈ છે અને લગભગ હવે નેવું બોટ જેવી પાણીમાં છે અને એને પણ અમે સૂચના આપેલ છે કે ભાઈ તમે જલ્દીથી જલ્દી આવી જાઓ અને એના માટે સૂચના માટે અમે ટેલિફોન મોબાઈલ અને મસ્જિદમાં એલાન પણ કરાવેલ છે કે ભાઈ જલ્દીથી જલ્દી તમે દરિયો ત્રાણે ખેડવાની જરૂર નથી અને દરિયાકાંઠે બંદરમાં આવી જાઓ એ અમે સૂચના આપેલી છે અત્યારે અમારે વાવાઝોડા ચોમાસાની સિઝન ગઈ અને ચોમાસું ગયું અને વાવાઝોડાની સિઝન ચાલુ થઈ છે અત્યારે એટલા બધા વાવાઝોડા આવ્યા છે કે અમે માછીમારો દરિયામાં જઈ નથી શકતા આજે ખેડૂતોને સરકાર રાહત આપતી હોય તો અમે સાગર ખેડૂત છીએ અમને પણ વળતર મળવી જોઈએ કેમ કે અમે દરિયામાં જઈ નથી આજે ખાવાના વાંધા પડી ગયા ગરીબ માછીમારોને જમીનો વારો તો જમીનો વારો છે પણ અમારે નાની નાની બોટો છે અને કોઈ ચીજ અમને સુધી નથી આજે મુખ્યમંત્રી સાહેબને હું લેખિત લેટર પેટ બધા માછીમારો સહી લઈને રાહત માંગીશ વાવાઝોડા આપો તો અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું સક્રિય થતા તેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે અમરેલી ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે અને સાત નવે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટકશે જેથી વેરાવળ ગીર સોમનાથ પોરબંદર જામનગર દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહાવાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે આ હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહા છે હવે જો વાત કરીએ સુરતની તો મહા વાવાઝોડાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો શેરડી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું શેરડીના પાકને કરોડોનું નુકસાન જવાની ભીતિ ત્યારે સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો શેરડી પણ ધ્વસ્ત થશે મહા વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે જો સુરતની જો વાત કરીએ તો જે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે તે મુખ્યત્વે શેડી અને ડાંગરના પાકનું વાવણી કરી રહ્યા છે તે તમામ જે ખેડૂતો છે તે હાલ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે કારણ કે જો આ મહા વાવાઝોડું આવશે તો આ તમામ જે પાક છે તે પાક નુકસાન જોવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આપણી સાથે કેટલાક દક્ષિણ ગુજરાતના ખેડૂતો જોડાયા છે તો તેમની સાથે આપણે વાતચીત કરીશું જો મહા વાવાઝોડું આવશે તો તેઓને કેટલું નુકસાન છે

ખેતરમાં એક લાખ અને એસી હજાર હેક્ટરની કાપડીની શરૂઆત થઈ ગઈ છે જો વાવાઝોડું આવશે તો નુકસાન કરોડોમાં થવાનું છે એટલે જે રીતની સ્થિતિ બની છે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો નિરાશ થયા છે અને ખાસ સાત કરીને જે શેરડી છે મુખ્ય ભાગ શેરડી છે એ પણ તમે જો સામાન્ય રીતે પચીસમી ઓક્ટોબરે અમારી કાપણીની સિઝન શરૂ થઈ જતી હોય છે આજે જે રીતનો વરસાદ થયો છે એટલે પંદર દિવસ લેટ થઈ છે હજુ વાવાઝોડું વરસાદ આવ્યો છે લગભગ એક મહિનો લેટ થાય એટલે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે એટલે કુદરત જે રીતે ખેડૂતો પર ઉઠી છે અને ખાસ કરીને જે રીતે વાવાઝોડાની જે અસર દેખાઈ રહી છે ખેડૂતો ચિંતામાં છે આગળ જો વાત કરીએ તો સીડીના પાકને કેટલું નુકસાન જશે શેરડીનો ઓલરેડી મેં કીધું એ પ્રમાણે પંદર દિવસ કાપડીની સિઝન લેટ થવાની એની સાથે જો વાવાઝોડું ફરી પાછું આવે તો બીજા પંદર દિવસ લંબાય એટલે એક મહિનો લંબાઈ જાય સિઝન તો કરોડોનું નુકસાન જવાનું છે ખાસ કરીને જે રીતના અંદાજો આવી રહ્યા છે કે એંસીથી સો કિલોમીટરની ઝડપે જો પવન દક્ષિણ ગુજરાતમાં ફૂંકાય તો તમામે તમામ શેરડી જમીન દોષ થઈ જાય તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે એમ છે એટલે જે રીતની કુદરતી કહેર થઈ રહી છે એને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જી હું આપને પૂછવા માંગે છે પહેલા વરસાદનું વિઘ્ન હતું હવે મહા વાવાઝોડું શું કહેશો ડાંગરના પાકને મેં વાત કરી તો ડાંગરના પાકને લણણી અત્યારે ચાલુ છે પરંતુ મજૂરોની સંખ્યા પૂરતી પ્રમાણમાં નથી ને સિત્તેર ટકા જેટલો પાક હજુ પણ ખેતરમાં ઊભો છે જો પાક તૈયાર છે ને હવે જો વાવાઝોડું આવે મહા વાવાઝોડું વરસાદ પડે તો મોટાભાગનો પાક એ નિષ્ફળ જશે અને ખેડૂતોને બહુ મોટા નુકસાન થવાની ભીતિ છે જે હું આપને પૂછવા માંગીશ પહેલાં ડાંગરને હવે શેરડી પણ મહા વાવાઝોડાની લપેટમાં આવી જશે કેટલું નુકસાન થશે ખેડૂતોને આપની પણ શેરડીનો પાક છે ડાંગરનો અમારો શેરડીનો જ નથી પણ મારો ડાંગરનો પાક ઊભો છે હમણાં હાલ પાંત્રીસ વીંઘા અને જો આવા વરસાદ અગાઉ જે વડે થોડો વરસાદ પડી ગયો એના લીધે તો અમને થોડુંક નુકસાન થયું છે જે અમારું ડાંગર આડું પડી ગયું છે પણ જો અતિશય આ આવશે તો વરસાદ પડશે તો મારું ડાંગર ડૂબી જશે એના લીધે નિષ્ફળ પાક દેશે અને સરકારની પાક વિના યોજનામાં જરા બી અમને લાગતું નથી કે ખેડૂતને એમાં રાહત થયું છે અને શેરડીના પાકને તમને કેવું તો વાવાઝોડું સો કિલોમીટર પ્રતિ ઘંટાથી રફટારથી ફૂંકાશે તો શેડીના પાકને નુકસાન થશે જી મનુ મનુભાઈ જે રીતે શેરડીના પાકને પણ હવે નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક હવે ભય જોવા મળી રહ્યો છે આપ શું કહેશો અત્યારે અમારા વિસ્તારમાં તો ટોટલી ડાંગરનું વાવેતર છે અને કાપણી પાક તૈયાર થઈ ગયો છે અને આ બે દિવસ ખુલ્લું થયું છે એટલે લોકોએ કાપણી એટલી પૂરજોશમાં માણસો આવી ગયા છે ચાલુ કીધી છે હવે જો આમાં આ વાવાઝોડું અને વરસાદ જો પડે તો ભયંકર નુકસાન ખેડૂતે ખેતર જવાનું જ રહેવાનું નથી એ પરિસ્થિતિ સર્જાવાની છે જી હું છેલ્લો આપને સવાલે કરીશ જો આ જ પરિસ્થિતિ રહેશે ખેડૂતોને નુકસાન જશે તો શેરડીના શેરડીનું જે વાવેતર છે ખાંડના ભાવમાં કેટલો વધારો થઈ જશે ડાંગરના ભાવમાં કેટલો વધારો થશે ડાંગરના ભાવમાં વધારો પણ ના થશે પણ ડાંગરની જે સ્થિતિ થવાની છે કે એક પણ દાણો અમારા જો વરસાદ જો આવ્યો પછી વાવાઝોડું એક પણ દાણો ખેડૂતના હાથમાં નથી આવવાનું એટલે અમારું જે દક્ષિણ ગુજરાતનું ચારસો કરોડનું ડાંગર છે પાણીમાં જતું રહેવાનું છે એટલે ઘણું મોટું નુકસાન થવાનું છે અને જે શેરડી છે શેરડીમાં સ્વાભાવિક છે કે જો લેટ કટિંગ રીતે રીતે થશે તો આવનાર દિવસો ખેડૂતને બહુ મોટી મુશ્કેલી પડવાની છે અને સાથે જે રોપાણની પણ શરૂઆત થઈ છે એટલે રોપાણ જે થયું છે એમાં જો વરસાદ પડી જાય તો ઉગાવવાનો ઘણો મોટો પ્રોબ્લેમ થાય એટલે આવતા વર્ષે જે ઉત્પાદન છે એ લગભગ ત્રીસ ટકા ઘટેવી છે કરોડો માં નુકસાન થઈ શકે એમ છે એટલે વરસાદ અને ખાસ કરીને વાવાઝોડું નહીં આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જી હાલ અહીં ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે મહા વાવાઝોડાના કારણે ખેડૂતોનો જે જે તે ભયના ઓઠામાં જીવી રહ્યા છે હાલ એક જ તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જે મહા મહા વાવાઝોડું છે તે અન્ય જગ્યાએ ફંડાઈ જાય જો દક્ષિણ ગુજરાતમાં જો આ મહા અસર જોવા મળશે તો જે શેરડી અને જે ડાંગરનો જે પાક છે તેમાં ખૂબ જ કરોડો રૂપિયાનું નુકસાન થશે તેવી હાલ ભીતિ સેવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ ઝી ચોવીસ કલાક સુરત